भुज स्वामीनारायण मंदिर द्वारा आयोजित वचनामृत द्विशताब्दी महोत्सवना पवित्र प्रसंगे भुज मंदिरना महंत आदरणीय सद्गुरु पुराणी स्वामी धर्मनंदन दासजी स्वामी स्वामीनारायण भगवानना ए वडील अपना बधाना जे संतो छे मुक्तानंद जी ब्रह्मानंद जी गोपाळानंद जी नित्यानंद जी सुकानंद जी एने आपणे वंदन करवा पड़े। आ जेटली पण वातो अहींयाथी थई रही छे એ પ્રથમના વચનામૃતો હોય, મધ્ય ગઢડાના હોય, વડતાલના હોય, અમદાવાદના હોય, અંત્યના વચનામૃતો હોય, એનું સંપાદન એમણે પોતે જાતે કર્યું અને સ્વામિનારાયણ ભગવાન પાસે એને ઓથોરાઇઝ કરાવ્યું। પહેલા તો મુક્તાનંદ સ્વામીએ થોડાક વચનામૃતો ઓથોરાઇઝ કરાયા, પછી તો લોયાનું વચનામૃત આપણે વાંચીએ છીએ, એમાં આખો ચોપડો 101 જેટલા વચનામૃતો નિત્યાનંદ સ્વામીજી તૈયાર કરીને લાવ્યા। એ બધા સંતોને યાદ કરી અને આપણે મનોમન વંદન કરીએ કે આ ઉપદેશોને એમણે સંગ્રહિત કર્યા। આપણે ધન્યભાગી છીએ, આપણે મૂળ સંપ્રદાયના સંતો હરિભક્તો, કે આપણી પાસે સંગ્રહિત કરેલા લગભગ 560 ઉપરાંતના ખરડાઓ આપણા ગઢપુર મંદિરમાં સુખસૈયામાં આજે પણ સુખસૈયાનું જ્યાં શ્રીજી મહારાજ જ્યાં બિરાજમાન છે સુખસૈયામાં એની પાછળના ભાગના કબાટમાં એ બધો સંગ્રહ આજે પણ અત્યારે સંગ્રહિત છે આપણી પાસે। વચનામૃતો મહારાજે તો બધી જગ્યાએ કયા હશે, કચ્છમાં પણ કયા હશે, ઉત્તર ગુજરાતમાં પણ મહારાજનું વિચરણ છે, ઘણી બધી જગ્યાએ છે, પણ સંતોએ એનું બાયફર્કેશન કરીને જે તૈયાર કર્યું છે એના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ। એકવાર તાળી ઊંચી કરી અને એ સંપાદકોને આપણે વધાવવા જોઈએ। આ મહામૂલું કામ જો ન થયું હોત તો આ ઉપદેશોને કોણ સંગ્રહિત કરે? ઈશ્વરના ફરિશ્તાઓ આ પૃથ્વી ઉપર આવે છે, જેમ કે મહંમદ આવ્યા પૈગંબર, એ તો માત્ર એના સંદેશાવાહક છે, છતાંય ઊંટના અસ્થિઓ ઉપર, બાકી બધા અસ્થિઓ ઉપર એમના ઉપદેશોને સંગ્રહિત કરવામાં આવ્યા કુરાને શરીફને। પાછળથી મહંમદ સાહેબના ડેટ પછી એને ફાઇનલાઇઝ કરવામાં આવ્યા, જ્યારે વી આર લકી કે આપણા ગોડ ભગવાન સ્વામિનારાયણે પોતે જાતે આ વચનામૃતને એન્કરેજ કર્યા છે, એને સંપૂર્ણપણે ઓથોરાઇઝ કર્યા છે। સમયનો પ્રવાહ બદલાય છે, માણસ બદલાય, સાધુ બદલાય, વિચારો બદલાય, કેટલીક વાર તો સિદ્ધાંતો બદલાતા હોય છે, પરંતુ ભગવાનના ઉપદેશ વચનોમાં જ્યારે ફેરફારો થાય છે ને ત્યારે ડિરેક્શન હમીર સરોવરને બદલે નારાયણ સરોવર જતું રહેતું હોય છે। એટલે એ ડિરેક્શન આપનાર સંતો એના ઋણમાંથી, અને કેટલા ડાઉન ટુ અર્થ, કેટલા વિદ્વાનો, 2 મિનિટ વધારે લઈશ, મારી વાત પૂરી કરીશ, કેવા વિદ્વાન ભાઈ ગોપાળાનંદજી, તો કે છે 20 ઉપરાંત શાસ્ત્રોનું લેખન કાર્ય, ઈશાદિ દશોપનિષદ ઉપર ભાષ્ય, શ્રીમદ ભગવદ્ ગીતાજી ઉપર ભાષ્ય, નિત્યાનંદજી સાંડિલ્ય સૂત્ર ઉપર ભાષ્ય, મુક્તાનંદજી એ બ્રહ્મસૂત્ર ઉપર, કઈ કેવી વિદવત્તા, એવું કે હે મહારાજ આનો ઉત્તર તમે કરો ને। એક વચનામૃતમાં, વડતાલના વચનામૃતમાં તો સડીન ચારેયનો પ્રશ્ન જવાબ નથી ચારેય આપી શકાય એવી વાત આવે છે। સત્સંગમાં કોને મોટો એરો કરીશું, લક્ષ્મીનારાયણ દેવના સિંહાસનમાં બેસીને મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ત્યારે 1 2 3 4 5 ગોપાળાનજી મુક્તાનજી નિત્યાનજી બ્રહ્માનજી બધા આવી ગયા, પોતે સંપાદન કરે, પોતે પોતે એનું લેવલ તો જુઓ કેટલું, એનું સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેનું સમર્પણ છે। સહજાનંદ સ્વામીને એણે કેવા ઓળખ્યા, કેવા જાણ્યા, પરબ્રહ્મ જાણી અને એની વાતને કેટલી એણે ઓથેન્ટિક કરી છે। આવા મહાન વિદ્વાનો હોવા છતાંય પણ એક જરા પણ આજે જે સેવાની વાત આવી એમાં અભિમાનનું કીર્તન કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ ગવડાવ્યું, નિરાભિમાની આવી સાધુતાની મૃત્યુઓ હતી, એટલે આપણે વચનામૃતની આવી કથા અત્યારે અહીંયા કરી શકીએ છીએ। આવા સંતો આપણી પાસે છે, ભુજ મંદિરે દ્વિશતાબ્દી મહામહોત્સવ બહુ જબરજસ્ત રીતે ઉજવવાનો આ પ્રયત્ન કર્યો છે, યંગ સંતોની બધી જે ટીમ છે, અહીંયાની જે એકતા, અહીંયાનો જે સંપ છે એ ઉડીને આખા સંપ્રદાયને નહીં બીજા સંપ્રદાયોને પણ ઉડીને આંખે વળગે એવો છે।
બધા એ ઉદાહરણ લેવા જેવા છે. બાકી બધી આપણી ચાલતી સંસ્થાઓ પણ આના ઉદાહરણો લેતા હોય છે, રહેવાની રીત, વાત કરવાની રીત, એક નિષ્ઠાપૂર્વક ચાલવાની રીત. જે દેવની સંસ્થામાં રહીએ છે એનું નિષ્ઠા વાળું વર્તન, વાણીને ક્રિયા, બધું બોલવું ચાલવું રહેવું એક સરખું. ઘણી જગ્યાએ તો ઘણા રહેતા હોય આ સંસ્થામાં, વાત કરતા હોય ખાનગીમાં બીજાને એડ્રેસો આપવાની, એવું પણ હોય છે, મેં જોયું છે, અનુભવ્યું છે. જ્યારે ભુજ મંદિરના તૈયાર થયેલા નવા સંતો, યુવાન સંતો, વિદ્વાન સંતો, એ લેન્ડમાર્ક છે બાકી બીજા બધા સંપ્રદાયો માટે પણ. આ ટીમ છે ને બહુ ઉપયોગી ટીમ હોય એવી ટીમ છે, હું જોઈ રહ્યો છું. પણ એ દાયરામાં રહીને, એનો જે કોટ છે એમાં રહીને, જે મોટા જે કરી ગયા છે, મહંતસ્વામી હરિસ્વરૂપદાસજી હોય, ઘનશ્યામ જીવનદાસજી હોય, વડીલો શ્રી વલ્લભ સ્વામી વગેરે જે કરી ગયા છે, એના દાયરામાં રહીને, એની બહાર નહીં કશું. સ્વામિનારાયણ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતોએ કરેલું જે કાર્ય છે, એ કાર્યને સહેજે સહેજે કોઈ એના કોટની અંદર રહી અને દીપાવે છે તો એનો ચોક્કસ અક્ષરમાં વાસ થાય છે. એ ગેરંટી છે, સ્વામિનારાયણ ભગવાને પોતે આપેલી ગેરંટી છે.